છો બાળ દોસ્તો, મજામાં ને? હું જોશી અવની, ફરીવાર આપ સૌનું સેન્ટ જેવર સ્કૂલ આદિપુરના ઓનલાઈન ક્લાસીસમાં સ્વાગત છે. બાળ દોસ્તો, આપણે ધોરણ 2 ની અંદર ગણિતનો અભ્યાસ કરીએ છીએ. બાળ દોસ્તો, દરેક પ્રકરણની અંદર આપણે કંઈક નવું ને નવું શીખીએ છીએ. આપણે પ્રકરણ 10 ની અંદર અંકોની ગણતરી એટલે કે સરવાળા કરતા શીખ્યા હતા. પણ કેવા સરવાળા? ચપટી વગાડતા જવાબ મેળવી લે કેવા સરવાળા કરતા આપણે શીખ્યા હતા, એટલે કે ઝડપથી અંક ઉમેરતા આપણે શીખ્યા હતા. બાળ દોસ્તો, આજે આપણે નવું પ્રકરણ શરૂ કરવાના છીએ. બાળ દોસ્તો, આ પ્રકરણ શરૂ કરીએ એની પહેલા હું તમને એક માહિતી આપું. તો આપણે ઘડિયાળ લખીએ છીએ. ઘડિયાળ લખતી વખતે તમે તમારી નોટબુકમાં માપ પટ્ટી વડે લીટીઓ બનાવો છો ને? તો એ લીટીઓ વિશે આજે આપણે શીખવાના છીએ. પ્રકરણ 11 લીટીઓ એટલે શું એ તમને ખ્યાલ જ છે. તમે ઘડિયાળ લખો અથવા સરવાળા કરો છો ત્યારે પણ આપણે લીટીઓ કરીએ છીએ. આ લીટીઓ 3 પ્રકારની હોય છે, આડી, ઊભી અને ત્રાંસી. બાળ દોસ્તો, તમારું પાઠ્યપુસ્તક ખોલો, પાના નંબર 84, જેની અંદર તે કોની લીટી છે એ આપણે શોધવાનું છે. બાળ દોસ્તો, ફાતિમાની શાળામાં ક્રિકેટ મેચનું આયોજન થયેલ છે. ફાતિમાના મિત્ર જસબીર અને રાયમા પોતાના ઘરેથી ક્રિકેટનું સ્ટમ્પ લાવે છે. તેઓ પોતાના ઘરેથી આ ક્રિકેટનું સ્ટમ્પ લાવે છે અને જુદી જુદી રીતે સ્ટમ્પને ઊભું રાખે છે. કઈ રીતે આપણે જોઈએ તો જુઓ, ફાતિમાએ સ્ટમ્પને આ રીતે ઊભી લીટીમાં ઊભું રાખ્યું. ત્યારબાદ જસબીરે સ્ટમ્પને આ રીતે રાખ્યું અને રાયમાએ સ્ટમ્પને આ મુજબ ગોઠવ્યું. બાળ દોસ્તો, ક્રિકેટ મેચની અંદર સ્ટમ્પને હંમેશા ઊભા જ રાખવામાં આવે છે, પરંતુ અહીં ત્રણે મિત્રોને ખ્યાલ ન હોવાથી તેઓએ સ્ટમ્પને ગમે તેમ રાખી દીધા છે. પરંતુ તેઓએ જે સ્ટમ્પને રાખ્યા, તેઓએ શું કર્યું, પોતાની નોટબુકની અંદર પોતે સ્ટમ્પની કેવી રીતે ગોઠવણી કરી છે એ જોવાનો પ્રયત્ન કર્યો અને તેના મિત્રોને બતાવવા અને નોટબુકની અંદર આ મુજબની લીટીઓ દોરી. જેમ કે આ લીટી ઊભી, તો આ રીતે ઊભું સ્ટમ્પ કોણે રાખ્યું છે? ફાતિમા. ત્યારબાદ આ મુજબ ત્રાંસું, આ કેવું કહેવાય? ત્રાંસું, ઊભું નથી, આડું નથી, પણ ત્રાંસું છે. કેવું છે? ત્રાંસું. તો અહીં ત્રાંસું સ્ટમ્પ કોણે રાખ્યું છે? જસબીર. કોણે? જસબીર. ત્રાંસી લીટીઓનો ઉપયોગ કર્યો, તમે જોયું? આ મુજબ મેં શું કર્યું?
શીખવાના છીએ. આજે આપણે જોયું ત્રણ પ્રકારની લીટી હોય છે, ઊભી લીટી,